નવસારી જિલ્લા પંચાયતનો નાણાકીય વર્ષ 2022-23 બજેટ સામાન્ય સભામાં રજૂ કરાયું હતું। રજૂ કરાયેલ કરોડો રૂપિયાનું બજેટ કોઈ પણ ચર્ચા વિના માત્ર 15 મિનિટમાં મંજૂર કરી દેવાયું હતું। નવસારી જિલ્લા પંચાયત ખાતે આજરોજ સામાન્ય સભા મળી હતી। સામાન્ય સભામાં આગામી નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ બિકુ આહીરે રજૂ કરેલ 1110 કરોડના તોતિંગ બજેટને માત્ર 15-20 મિનિટમાં જ સર્વાનુમતે મંજૂર કરી દેવાયું હતું। બજેટ મામલે વિપક્ષ દ્વારા પણ કોઈ વિરોધ કે વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો। રજૂ કરાયેલ બજેટમાં ખેતીવાડી, આરોગ્ય, સિંચાઈ, પશુપાલન, શિક્ષણ, જાહેર બાંધકામ સહિતના વિકાસલક્ષી કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ બજેટને જિલ્લા પંચાયત પ્રમુખ બિકુ આહીરે પારદર્શી અને વિકાસલક્ષી ગણાવ્યું હતું। આજરોજ જિલ્લા પંચાયત નવસારીનો બજેટ રજૂ કરવામાં આવ્યું છે। તેની વિગત રકમમાં કુલ 1110.12 કરોડનું 92 કરોડનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયત 100 બનોડમાંથી શિક્ષણમાં 83.50 લાખ, આરોગ્યમાં 22.95 લાખ, પોષણમાં 217.50 લાખ, પશુપાલનમાં 20.70 લાખ, સમાજ કલ્યાણમાં 25.22 લાખ, જાહેર બાંધકામમાં 209.60 લાખ, ખેતીવાડીમાં 71.55 લાખ, વિકાસના કામોમાં 325 લાખ, સિંચાઈમાં 125 લાખ। આ રીતે છેવાડાના માનવીનો કેવી રીતે વિકાસ કરી શકાય આવી સરકારશ્રીની યોજનાઓ દ્વારા આ બજેટ દ્વારા અમે વિકાસના કામો આ રીતે કરીશું। શાળાના જે સ્કૂલોમાં પાણીની જે સમસ્યા છે તે અમે તાકીદે સર્વે કરાવીને પ્રશ્ન હલ કરીએ। 12 કર્મચારીઓ MPHW ના જે એરિયા 12 કર્મચારી MPHW છે એમના પગારના એરિયર્સની રકમ 2.5 કરોડ જેટલી થવા જાય છે। એ આપણે સ્વભંડોળમાંથી કરીએ તો આપણના વિકાસના કામોને અસર થાય છે, જેથી કરીને અમે આ સરકારશ્રીમાં આ દરખાસ્ત આ વખતે અમે કરીશું। 73EE માં અત્યારે આપણા જિલ્લા પંચાયતમાં એવી રીતે ગણતરી કરતા હતા કે 7/12માં જેટલા પણ નામો હોય અને તેના ભાગાકાર કરીને 40 કુંઠા શેષ જમીન રહી પછી મંજૂરી આપવામાં આવતી હતી, તો અમે બેસીને એવું નક્કી કર્યું કે તમે મૂળ માલિકોને ગણો કે જે ચાર માલિકો છે મૂળ, તો એના જે કોઈ વારસ એમાંથી જે કોઈ ગુજરી જાય અને એના વારસના 5 નામ બીજા ઉમેરાય તો 5 ને 4 9ની ગણતરી કરીને એ લોકો કરતા હતા। અમે એવું નક્કી કર્યું છે કે જે મૂળ માલિક હોય જમીનના એ પ્રમાણે ગણતરી કરીને એક સક્ષમ અધિકારીનો તલાટીશ્રીનો દાખલો અંદર રજૂ કરે તો તે રીતે આપણે એમને મંજૂરી આપવાની નક્કી કર્યું છે। ના, એ લોકો આ રીતે કૌભાંડની એક અમારો પ્રશ્ન હતો, ખેરગામનો એક કાકાને બ્લાઇન્ડ હતો અને એમણે અરજી બે વર્ષ પહેલાં કરેલી હતી અને ત્યારે 4 ખેડૂત હયાત હતા અને કોરોનામાં એક ભાઈ ગુજરી ગયા અને એના વારસો 4 બીજા ઉમેરાઈ ગયા એટલે 9 જણા થાય એટલે ગણતરી કરતામાં જમીન ઘટે, એટલે અમે પછી એવું નક્કી કર્યું કે તમે આ રીતે નહીં ગણો, મૂળ માલિક પર ચાલો। મૂળ માલિકને જ્યારે ગણતરી કરશે તો પછી આપણને એમને જે મંજૂરી આપવા પાત્ર થાય છે આપણે આપી શકીએ। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।